घणो बधो समय वेग्यो छे एटले मारे जे कंई बे पांच वात करवी छे थोड़ी थोड़ी लई लो पैसा लई लो पैसा वाली ताकात बहु छो नहीं कवि गणे कहता कि भाई आम जाड़वा थड़े डाटो तो जाड़वो हूँ कई गये कोटा मैंने काढ़वा राम रटे फेरो मटे प्रदड़ी जाए पाप तमाम आत्म हित ने कारण जीवड़ा रटी ले हरिनाम। बेन भाई खूब सारा भजन गाया गीत गाया बेने एक गीत गायू भाई हयारू કે મારી લાડલીને છેલ્લી કડી લાડલીની બહુ સારી દીકરીનો બાપનો પ્રેમ બહુ સારો ખૂબ જય ભાઈ પણ છેલ્લી કડીમાં આવે દીકરી કે કાલે ઉડી જશે એમ ઉડી તો જાય ભાઈ પણ કોઈ કીધા વિનાની ઉડી જાય છે એનું શું કરવું દીકરી તો હાર જ જાય એનો કંઈ વાંધો નથી પણ આ મા બાપને જિંદગી આખી હું તું ખાલી જીવવું પડે એ તો હાલું થોડું ખોટું કહેવાય હો એટલે દીકરી બેનને મારી પ્રાર્થના છે વિનંતી છે આ કેસ અઠાઈ છે એમાં હું હાથ જોડીને કહું દીકરી બેન હું તમને કહું બાપા કે મા બાપ તમારું ભલું જ કરવાના હોય જે માએ નવ મહિના પેટમાં ભાર બેઠો હોય જે બાપે તમારી પાસે કાળી મહેનત મજૂરી કરીને તમને મોટા કર્યા હોય દીકરી બેન તમને ભણાવી ગણાવી અને ખૂબ સરસ રીતે તમને સારી સર્વિસ કે સારો ધંધો કે સારું કાર્ય તમે કરતા હો અને એ બાપનો વિશ્વાસ ને માનો વિશ્વાસ તમે તોડો તો એ મા બાપની હાલત શું થાય અને મા બાપને કહું છું દીકરી કાળીજાનો કટકો છે પણ થોડુંક માપ રાખવું બીજા દીકરી આપણી જેવી સામાન્ય સ્કૂલમાં ભણતા આપણે સુરત મોકલી રાજકોટ મોકલી અમદાવાદ મોકલી શહેરમાં મોકલી નાથી નોકિયાનો ફોન દીધો હોય 2-3 હજારનો બટનવાળો અને એ દીકરી આટો દેવા આવે 2-3 મહિને અને એની પાસે 5000 એપલનો ફોન હોય તો મા બાપ તરીકે થોડુંક પૂછવું તો જોઈએ કે બેટા આ ફોન કર્યો તરત જ દીકરી કે મારી બેનપણીનો છે મારી બેનપણીનો છે તો એ મા બાપ તરીકે કહેવાય કે બેટા આપણી સ્થિતિ નાની છે ખૂબ કમાવું અમે મહેનત કરશું મજૂરી કરશું ધંધો કરશું ખેતી કરશું અને પૈસા મળશે અને તને આનાથી ને સારો ફોન લઈ દે હું તું અમારો કાળીજાનો કટકો છો બેટા પણ આ ફોન એને પાછો આપી દેજે પાછી આટો દેવા આવે આથી ને બે આંગળ લાંબો પાછો ખિસ્સામાં ચાર આંગળ બારો નીકળે એવો લાંબો ફોન હોય 1 લાખ રૂપિયાનો તો કે આ ફોન કેનો એટલે તરત દીકરી કે આ મારી બીજી બેનપણીનો છે પછી એમાં કદાચ બેનપણો વાહે હોય ધ્યાન રાખવા હા જતી રહે છે નહીં જવાનું હોય ત્યાં મા બાપ તરીકે મારી આ ચેતવણી નહીં વિનંતી છે પ્રાર્થના છે વિચારવાનું અને દીકરી બેને વિચારવાનું કે તું એવું જીવન જીવજે તું આ રાષ્ટ્રનું જળ હલતી જ્યોત છો આ રાષ્ટ્રનું હીર છો આ રાષ્ટ્રનું નૂર છો આ રાષ્ટ્રનો પ્રકાશ છો તું દીકરી એવું જળ હલતું જીવન જીવજે તારા મા બાપનું સર તારા થકી આસમાનમાં રહેવું જોઈએ એને નીચું જવું પડે એવું નબળું પગલું આ દેશની દીકરી ન ભરે એ મારી વિનંતી છે એક તાળી ન પડી કોઈ ઉતરી ન કે ભલે ભરે એટલે અને આપણે યુવાનોને કહું કે બિઝનેસ છે ને હરીફાઈથી ન કરવો ઊંચા વ્યાજે પૈસા લઈને બિઝનેસ ન કરવો એમાં નહીં સેટિંગ આવે આપણે ઘણી વખત સાપા જોઈએ છીએ ને મરી જાય મરી પડ્યું રે નિશાનું મનું મરીને હું સુધારે કમાણીથી કોઈ દી વધુ ખર્ચો ન કરો અને બેનોને કહું કે બ્યુટી પાર્લરમાં જવાની મારી ના નથી પણ માપે ભૂંહાવો હપ્તા સડી જાય એટલું બધું થોડું ભૂંહાવાય અને કાંઈ 1.5 આંગળની પાઇપનું થોડી હોય કાંઈ એ તો વધારાની સડાવી હોય એવું તો ન જ હોય ને ભાઈ હાવ ભૂરા થઈ જાય રાતા થોડું એટલું બધું લોહી નીકળે હોય હોઠ થઈ જાય કાંઈ એવું થોડું હોય રૂપાળું એ તો વધારાનું આપણે કર્યું હોય ને એમાં કેમિકલ હોય ઘણું બધું નુકસાન થાય આપણા શરીરને એટલે બેનોને મારી પ્રાર્થના છે સૌંદર્ય સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે પણ એ બધું માપે એમ આપણે ડિવેડિંગ ફોટા પડવા જાય આ કેસરી ધનજી કેસરી છે આવડવા ભાઈ એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધારો બહુ સારો માણસ છે મારો મિત્ર છે અટાણે પ્રી વેડિંગનું ખૂબ વધી ગયું ને એનો ધંધો ખૂબ હાલવો જોઈએ આપણી ના નથી પણ માપે પડાવાય
મર્યાદામાં રહીને એમ, ભલે ફોટા તમે 2 લાખના પડાવો પણ કાંઈક કોક જોઈએ કેવા પડાવ્યા ને એમ. અહીંયા હાકરી પડે છે તો ઠેઠ વિદેશ વૈયા જાય ને, કે જેવી ઊંસા ડુંગરામાંથી અણીવાળા ડુંગરામાંથી પાછા 2 સડા પહેરીને સડે રૂસડાવાળા ન્યા પાછા મારા આમ આટિયા સળિયા એવા પાછા આવડા એમ કે આમ ફોટા પડો આમ પડો આમ પડો, હસોડા નમી જાય. અને પછી કેડીમાં બાંધ્યા હોય, આપણે જ્યાં એન્ટ્રી હોય ને એમાં બાંધ્યા હોય, એમાં અમુક ફોટા સારા હોય, અમુક ફોટામાં આપણે થાય જોવું નથી, આમ નીચું જોવાય જાય આપણાથી, એટલા બધા સરસ રીતે મીઠા હોય એમ. હા, તમે ફોટા પડાવો બેનું ભાઈ, મારી ખાસ પ્રાર્થના છે, પડાવો, સારી વાત છે. પણ એવા નબળા ફોટા ન પડાવો કે જે કોઈ આપણા સગા સંબંધી મા બાપ જોઈ ન શકે. તમે મર્યાદામાં રહીને ફોટા પડાવો. આ દેશ મર્યાદાનો છે, આ દેશ રામ અને સીતાનો છે, આ દેશ રાધા અને કૃષ્ણનો છે, આ દેશ સાધુ અને સંતોનો છે, આ દેશ સજ્જનો અને ભક્તોનો છે. અમારા મિત્રના સંબંધીને એ દીકરીના લગ્ન થયા, 3-4 કરોડનો ખર્ચો કર્યો લગ્નમાં, એ તો હોય તો કરે, ભલે 5 કરોડ કરે, મારા બાપને ક્યાં જાય છે. પરદેશ રોકાણા ફોટા પડ્યા સારી કોઈ એમ, એ મને એક ભાઈ કહેતા હતા કે બધું આમ થયું અને 3 મહિના થયા ને આનું બગડ્યું, ન ચાલે. પપ્પા ન ચાલે હવે. તો છૂટાછેડા તો કર્યા પણ એ ફોટા કાતરવા કેમ? આનો સોટલો ઓને ખંભે સોટ્યો, ઓનું માથું આને ખંભે સોટ્યું હોય. એટલે મર્યાદા મારી. તમે દંપતી છો, કોઈનો વિરોધ નથી, પણ તમે જોવો કે બાપના બાપ પડખે બેઠા છે ને તમે કેવી રીતે બેઠા છો, કેવી રીતે જોવો છો, કેવી રીતે વાત કરો છો. એમ મારે રોડને કાંઠે જ વાડી છે, તો જેવી ને આ મોટરસાઇકલમાંથી નીકળે, આપણા મોબાઈલમાં 2 ડીટીયા ખોકાવ્યા હોય, એક ઉકું કાનમાં બોરના ઠળિયા જેવા ખોકાવ્યા હોય, અને એમાં ગીત ચાલતું હોય, જન્મ જન્મ કા સાથ નિભાય, એવું હાલતું હોય. અને છોકરી તો કોકો લાગે છે, તો 1000 ગાવ શેટાની વાત છે, પેલા ઘરવાળાના માથા વાહામાં માથું ભરાવ્યા, આપણને થાય હું હરવી નીકળશે. થોડીક તો મર્યાદા રાખો, આ કોણ કોણ આ વડીલો ઊભા છે, ઉંમરવાળા ઊભા છે, થોડુંક તો વિચારીએ. એમ કોણ ના પાડે છે? તમે દંપતિ છો, તમને કોઈ ના નથી, જીવો જીવન આનંદથી, પણ કોઈ ઊભું છે એ તો જુઓ, પણ એ ભાળતા જ નથી. હા હા, એવું. અને આપણે યુવાનોને એવું છે, આમ સિગરેટ પીએ તો આમ આપણે છે કે આમ કલ કરે, એટલે ભાઈ ફેફસાને નુકસાન થાય છે. તમે હીર છો આ દેશનું, તમે નૂર છો, તમારી માથે આ રાષ્ટ્રના પાયાનું મંડાણ છે. તમે જો નિરોગી હશો તો મારો દેશ કાયમને માટે મહાન રહેશે, આ બહુ વિચારવાની વાત છે. તમારો કાંઈ હું વિરોધ નથી કરતો, કાંઈ ઠેકડી નથી કરતો, આમ કહ્યું ના સોળો સો માં હું જોઉં છું. આમ તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાઓ, દુકાનવાળા નફો જતો, તમારું નુકસાન શું? બેયનું હાલે ભાઈ, આપણે ક્યાં કોઈની દુકાન બંધ કરાવી? બેયનું હાલે. અને તમે એક ના ભાઈ, એને દુકાનવાળાને આપણે ક્યાં કંઈ કીધું? આપણે કીધું પણ મસાલાવાળું પાન બનાવે નફો વધારે થાય, અને તમે ખાઓ પાછા, હું ક્યાં ના પણ ખાવાનું બંધ કરવાનું ક્યાં કહું છું? એનો ધંધો આપણે બંધ જ કરાવો. પણ એને કહું છું કે તમારે ભાઈ મસાલાવાળું પાન ખાવું, ભલે ઘરની તમાકુ હોય તો સડાવાય. એટલા બહેનોની હજી હાજરી છે, એટલે મારી વાત એ હતી કે મા બાપ પહેલું તીરથ. આજ આપણે ખૂબ સુધર્યા છીએ, વૃદ્ધાશ્રમો ખોલવા પડે મનસુખભાઈ, આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે એ તો જોવો એ ભાઈ. અને પાછા ખુમારીની વાતો કરી કે અમે આમ છે ને તેમ છે, હું હિન્દુ સંતાન છું, આ રાષ્ટ્રનું સંતાન છું, પણ થોડુંક વિચારવા જેવું છે, ક્યાંક પ્રેમ આપણો ઘટતો જાય છે. મારી બાજુમાં ફૂલઝર અને વાસાવડ 2 ગામ છે, 135 વ્યક્તિઓ હિન્દુઓની, ક્રિશ્ચિયનો હકાલે છે વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ. એટલે એનો મને વિરોધ નથી, પણ આપણો મને દુઃખ સાથે કેવું પડે કે આપણો ક્યાંક પ્રેમ ઘટ્યો છે તો આપણા મા બાપને કે આપણી સંતાનને એને આશરે જવું પડે છે. એનો અર્થ તો સમજવા જેવો એ તો છે જ ને એમ, પણ એ કંઈ નહીં. આપણે શું કહીએ,
એ અમે બરાબર છે. અને બીજું એક પ્રશ્ન છે કે આજે ઘણા છોકરા મા બાપાને ઓલા કરી નાખે, આ તો હજાર કવશેટાની વાત છે, અહીં તો એવું કંઈ હોય જ નહીં, હા પલા માથેની વાત છે. રોજ સવારે ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ, બારગામ જાઓ તો રોજ મા બાપના ચરણમાં નમસ્કાર કરીને જાઓ. અને અહીંયા આપણે બહાર રહેતા હોય, મા બાપ ગામડે રહેતા હોય તો મા બાપની પ્રતિમાને નમસ્કાર કરીને કામે જાઓ. એક તીર્થનું કાયમ ફળ મળશે. ઘણા એમ કે અઢળ તીર્થ મા બાપને શરણે, અઢળ તીર્થ મા બાપને શરણે ન હોય, પહેલું તીર્થ મા બાપને શરણે થાય આપણે માટે. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરશું ને ઈશ્વર રાજી રહે. ડુંગરાવાળી માના ચરણમાં જવાની મારી જરાય ના નથી, પણ ઉમરાવાળીને હાવ ભૂલી જવાય થોડું ભાઈ. એ એમ કે ક્યાં ગયો ક્યાં ગયો, તો કોઈ જવાબ જ ન દે. ડુંગરાવાળી માં ત્યારે રાજી થાય, ઉમરાવાળી માં જો રાજી થઈ હોય ને તો એટલે કેમ ના જઈએ. એવા ગાડી લઈને છેટ ગયા તા ખબર, બોલો ગાંઠિયા ન ખાય એમ, કલાકાર થોડા ગાંઠિયા ખાય, ચરણી છોટી છે. પણ બીજી વાત, સુદામાના જીવનને કોકલીક આપણે યાદ કરવું જોઈએ. મારે કહું ને સુદામાના જીવનને યાદ કરવું જોઈએ. શું સુદામા જમવા બેઠા ને દ્વારિકામાં, દ્વારિકામાં તો એટલે ભાઈ તને કહું ને ધનજી, ત્યાં તો કંઈ તાણ ન હોય, ભગવાનની પાસે સુદામા જમવા બેઠા હતા. ત્યાં તો 32 જાતના ભોજન, 33 જાતના શાક હોય ને, અને આમ ઢેફલા ને બેફલા પીરસાઈ ગયા. સુદામાને કહે કૃષ્ણ, એ લે ખાવા અમને મોટા, લે લે ઉપાડે લે નહીં. પણ સુદામા આટલે ઢેફલું ફૂગે ને પાછું મૂકી દે, કૃષ્ણ ખીજાય એટલે પણ મોટા ખાવા મળી નહીં. પણ એટલે હા પાછા સુદામા આટલે ઢેફલું ફૂગે ને મૂકી દે, હું કામ મૂકી દે એમાં સમજવાનું છે. સુદામા આટલે ઢેફલું ફૂગે ને ખાવામાં, એને પોતાની પત્ની અને પોતાના બાળકો યાદ આવે કે ત્રણથી થયા મારા સંતાનો અને મારી પત્નીએ ખાધું નથી તો એની હાલત શું હશે. અહીંયા હું અટાણે ભગવાનના પાસે ઢેફલા ખાઉં છું, મારી ઘરવાળીને મારા બાળકો ભૂખ્યા છે. આજે આપણે અટાણના કોક સુદામાં છે ને બરોબર જ નાસ્તો કરે છે, ઘીરે આવતા જ નથી. એને ખબર જ નથી કે આપણે ઘેરે છોકરાને બાઈ છે. અને બાઈ એમ કે ને કે હાલો જમવા બેસી જાઓ, મને ભૂખ નથી લાગી. પણ ભૂખ ક્યાંથી લાગે, બાણો બાણ થઈને આવ્યો હોય. અને જમવા ગમે ત્યાં જઈ, કેટરેસમાં જઈ, ગમે ત્યાં જઈ, જોઈએ એટલું થાળીમાં લેવાનું, એઠવાડમાં નાખવું નહીં, કારણ કે અન્ન દેવતાનો એ અપરાધ છે. પાડી લે ફોટો ભાઈ, ઘોડો ભાઈ કે માથડા વઢાવી અમે એ ઘંટી વોરાણા રે, એ સુલે રે ચડીને પછી બિરહાણા રે, જમનારા કોઈ નો શરણી બનીને અમે આ દુનિયામાં ઊભા રે, એમનું હરખું રાખો હાલત ફેરવો મગાય. નિસરણી બનીને અમે આ દુનિયામાં ઊભા, બનીને અમે એક ગીલા ખૂબ ખાતા રે, એ કોઈ તો બીજાના ફળ અમને કોઈ સમાજ વહે કહે જતી.